બનાસકાંઠા જિલ્લામાં કોરોનાને લઈ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કડથી કડમાં સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા કોરોનાના વધતા જતા કેસોને લઈ આગામી 10 દિવસ માટે કડમાં લોકડાઉનનો નિર્ણય કર્યો છે. કડમાં સવારથી બપોરના 2 વાગ્યા સુધી જ બજારો ચાલુ રાખવામાં આવશે અને ત્યારબાદ માત્ર આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો ખુલ્લી રાખી શકાશે. કડમાં કોરોનાના 9 પોઝિટિવ કેસો આવતા ગઢ ગ્રામ પંચાયતે 10 દિવસનું લોકડાઉન આપ્યું છે. દિવસે દિવસે કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યા વધતા લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. ત્યારે ગઢમાં પણ 9 જેટલા કોરોનાના પોઝિટિવ કેસો આવતા ગઢ ગ્રામ પંચાયતે આજથી 10 દિવસનું લોકડાઉન કરવાની જાહેરાત કરી છે, જેમાં સવારથી બપોરના 2 વાગ્યા સુધી બજારો ચાલુ રહેશે. બપોરે 2 વાગ્યા બાદ માત્ર આવશ્યક ચીજ વસ્તુઓની દુકાનો સિવાય તમામ દુકાનો બંધ રાખી લોકડાઉન કરવાની ગઢ ગ્રામ પંચાયતે જાહેરાત કરી છે. ગઢમાં કોરોનાના પોઝિટિવ કેસોની વાત કરવામાં આવે તો અત્યાર સુધી ગઢમાં કોરોનાના 39 પોઝિટિવ કેસ આવી ચૂક્યા છે, જેમાં 2 વ્યક્તિઓના કોરોનાથી મોત પણ થઈ ચૂક્યા છે. અત્યારે પણ ગઢમાં કોરોનાના 9 પોઝિટિવ કેસો એક્ટિવ છે, જ્યારે બાકીના 30 જણા રિકવર થઈ ચૂક્યા છે. ત્યારે કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે ગઢ ગ્રામ પંચાયતે 10 દિવસ માટે બપોરે 2 વાગ્યા પછી આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. જો કે આ લોકડાઉન હાલમાં મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. ગઢના મુખ્ય બજારોમાં ક્યાંય દુકાનો બંધ તો ક્યાંક દુકાનો ચાલુ હોવ જોવા મળી રહી.